છોટાઉદેપુર ના બેલપુર ગામે દીપડો કુવામાં ખાબક્યો હતો. અંગેની ખેડૂતોને જાણ થતા ખેડૂતોએ તુરંત જ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે કલાકોની મહેનત બાદ દીપડાને કુવામાંથી બહાર કાઢ્યો. દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરી જંગલ વિસ્તારમાં સહી સલામત છોડવામાં આવ્યો છે. હવે આ દીપડામાં ચીપ લગાવી તેને ટ્રેસ કરવામાં આવશે. દીપડો પાંજરે પુરાતા ખેડૂતો અને સ્થાનિકોએ પણ હાશકારો અનુભવ્યો છે. તેજગઢ રાઉન્ડમાં ભીલપુર ગામે આજરોજ સવારે લગભગ 9:30 વાગે એક દીપડો કૂવામાં જમ કરીને પડ્યો હતો. એવું માનવું છે, લોકોનું કહેવું પણ છે, કે શિકારની પાછળ દોડતા એ ત્યાં પડ્યો હતો અને વન વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ અને હું નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યા, અમારા જેતપુર પાવી રેન્જના શ્રી IS પઠાણ, રંગપુર રેન્જના દિનેશભાઈ રાઠવા અને અન્ય તમામ સ્ટાફ ત્યાં પહોંચી અને દીપડાને દોરડા વડે ગાડી ઉકાળી અને નેટ અને બધી સલામતીના સાધનો રાખી અને પોલીસ સ્ટાફની હાજરીમાં એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે.